છે દીર્ઘાય તમારે જોવાનું છે કેમાં રસ આવે છે કેમાં દીર્ઘાય આવે છે ઓકે કેમાં એક માત્ર આવે છે કેમાં બે માત્ર આવે છે કેમાં કાનો માત્ર આવે છે કેમાં બે કાના માત્ર આવે છે એ તમારે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે તો આપણે સરસ મજાની બની ગઈ અળની નાય હવે શક્ષત્રિયાનું છ ની નાય તો ભિક્ષો પછી શા આ છે રસાય છે દીર્ઘાય છે પછી ક્ષુ તમારે જોવાનું છે કાંતે લખવાનું કે ક્યાં રસાય આવે છે ને ક્યાં દીર્ઘાય આવે છે અહીંયા એક માત્ર પછી શેમાં બે માત્ર પછી ક્ષો ક્ષો પછી એક માત્ર જોવાનું છે એમાં બે માત્ર એમાં કાનો માત્ર પછી બે કાનો માત્ર નો ને નો તો અહીંયા આપણે યથી જ્ઞ સુધી આપણે બારાક્ષરી લખી તો તમારે પણ તમારી પાઠ્યપુસ્તકમાં અને રફનોટમાં હોમવર્કમાં લખવાનું રહેશે અને આ તમે પાકું કરશો પછી જ આપણે શબ્દો અને વાક્ય લખવાના અને બોલવાના રહેશે થેન્ક યુ